વડોદરા શહેર અને જિલ્લામાં ગત રાત્રે બે મકરના રેસ્ક્યુ કરવામાં આવ્યા કરજણ તાલુકાના સંતોષનગરમાં ઘરના ઓટલા પર એક મગર આવીને બેસી ગયો હતો જેથી પરિવાર ગભરાઈ ગયો હતો અને આસપાસના લોકોના ટોળા મકરને જોવા માટે ઉમટી પડ્યા હતા સેવ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટની ટીમ અને વન વિભાગની ટીમે મળીને સાત ફૂટના મગરને રેસ્ક્યુ કર્યો હતો મગરને રેસ્ક્યુ કરતી વખતે રેસ્ક્યુઅરે કહ્યું કશું નહીં થાય ખેંચી લો મગરે રસ્સીમાંથી છટકવાના ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો બીજી તરફ વડોદરા શહેરના ખાસવાડી શમશાન ખાતેથી ચાર ફૂટના મગરને લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો મારા ઘરની બહાર નીચે ઓટલા પાસે આ મગર આવીને પડ્યો હતો જે મેં વડોદરા જાણ કરી અને એમને બોલાવી ટીમને એ સહી સલામત એ લોકો પકડીને લઈ ગયા છે આજ રોજ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે સંતોષનગર કરજણ તાલુકો તેમાં એક મગર દેખાયેલ છે ત્યારબાદ અમારી ટીમ સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મહિપાલસિંહ બોડાનાને સાથે રાખીને સ્થળ પર પહોંચીને જોતા એક સાત મગર હતો ત્યારબાદ અમારી ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી એક દોઢ કલાકની મહેનત કર્યા બાદ મગરને સહી સલામત રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપેલ છે